રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ. એએમસીનું વર્ષ 2024-25નું 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ. ગત વર્ષ કરતાં 2,401 કરોડનું બજેટમાં વધારો થયો. 5,300 કરોડ રેવન્યુ, 5,501 કેપિટલ મળી 10,801 કરોડનું બજેટ. ફ્લાયઓવર, અંડરપાસ, નવા રોડ સહિતના કામ પર ભાર મૂક્યો. નાગરિકોને સીધી અસર કરતી બાબતો પર ખાસ ધ્યાન અપાયું છે. વિકસિત અમદાવાદ 2047ને ધ્યાને રાખીને વિવિધ જોગવાઈ કરવામાં આવી. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ, નારોલ જંકશન, સ્ટાર બજાર, નહેરુનગર, શિવરંજની ખાતે 4 ફૂટ ઓવરબ્રિજ બનાવવા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો આ સાથે અમદાવાદમાં નવા 10,000 ઘરોના નિર્માણ માટે 250 કરોડની જોગવાઈ. 12 એકરથી વધુ જગ્યા પર બોટાનિકલ ગાર્ડન માટે 8 કરોડની જોગવાઈ. 10 કોમ્યુનિટી હોલ, 15 પાર્ટી પ્લોટ માટે 105 કરોડની જોગવાઈ. તો નવી 200 આંગણવાડીના નિર્માણ માટે 30 કરોડ, રિવરફ્રન્ટ ફેઝ 3 માટે 1 કરોડની જોગવાઈ. શહેરમાં 400 કિલોમીટરના નવા રોડ માટે 790 કરોડ, 5 નવા આઇકોનિક રોડ માટે 135 કરોડ, ઓલિમ્પિક 2036ને ધ્યાને રાખીને સિટી માસ્ટર પ્લાન માટે 5 કરોડ ફાળવવામાં આવ્યા. દસ હજાર 801 કરોડનો બજેટનું જોગવાઈ કર્યું છે. એ પૈકી 5,300 જેટલા રેવન્યુ ખર્ચ અને 5,501 જેટલા કેપિટલ એક્સપેન્ડિચર. ખાસ કરીને ગયા વર્ષ જેવું આ વર્ષે પણ લોકો પાસેથી સજેશનો મંગાયા હતા. એની અંદર મેક્સિમમ સજેશનો હતું એને પણ આવરી લેવા માટેના આ વખતે પ્રયત્ન કરી છે. પ્રજા માટેનું તમામ જે કામો છે મેક્સિમમ, જો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને લોકોને લિવેબલ સિટી તરફથી લઈ જવા માટેનું, નેટ ઝીરો તરફ લઈ જવા માટેનું, જે પ્રોગ્રેસ કરવા માટેનું તમામ પગલાં આ બજેટમાં રાખવામાં આવ્યું છે. આ વર્ષે 50 મેગાવોટ સોલાર અને વિન્ડ મિલ એટલે ભેગા થઈને એટલે 30 મેગાવોટ એટલે સોલાર અને 20 મેગાવોટ વિન્ડ મિલનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે, જેથી 50% જેટલા એએમસીનું પાવર કન્ઝમ્પશન છે એ ગ્રીન એનર્જી તરીકે કન્ઝ્યુમ થાય. અને 100 ઇ બસનું પ્રપોઝલ કરવામાં આવ્યું છે. 7 ડબલ ડેકર બસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. 1 બસ ટૂંક સમયમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. આ વર્ષે લગભગ 1,000 કરોડનો રોડ બનાવી રહ્યા છે. આવતા વર્ષે પણ 400 કિલોમીટર જેટલા રોડ, નવું રોડ અને જે રીસર્ફેસિંગ, માઇક્રો રીસર્ફેસિંગ, ડસ્ટ ફ્રી રોડ બનાવવા માટેનું આયોજન છે. સાથે કમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને મહિલાઓ માટેને એક્સક્લુઝિવલી એક દરેક ઝોન દીઠ 1 વિમેન સ્વિમિંગ પુલ એટલે મહિલાઓ માટે યુઝ થશે. સિમિલરલી 2 જિમ્નાઝિયમ મહિલાઓ માટેને, 1 ઇસ્ટ અને 1 પશ્ચિમ સાઈડ માટેનું પ્રોવિઝન રાખ્યું છે. એટલે જનરલ બજેટ આધારિત. ડ્રેનેજનું મેક્સિમમ ઇશ્યુ છે, એને પહોંચી વળવા માટે 900 કરોડ કરતાં વધારે કામો અંદર રાખેલા છે. કારીકેટના ફેઝ 2 તરીકે 1,200 કરોડ ઉપરનો બજેટ જોગવાઈ કરવામાં આવ્યું છે. એમાં 15.6 કિલોમીટર જેટલા એરિયા કવર થશે અને લોકોનો જે ગંદકીથી અને જે ડ્રેનેજમાંથી જે ઇશ્યુ છે એમાંથી દૂર થઈ શકે અને સાથે સાથે રોડ તરીકે એનું એન્ટાયર સ્ટ્રેચ મળશે. 2036 ઓલિમ્પિક એ ધ્યાનમાં રાખીને સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું સુધારા વધારે કરવાનું છે એનું મોટું માસ્ટર પ્લાન બનાવી એના આધારિત અમલ કરવામાં આવશે.